હેલો દોસ્તો આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના જીવનમાં પરિવર્તન કર્યું છે ખોટા રસ્તે જતા અટકાવ્યા છે ચારિત્ર્ય દૃઢ કરવાની શીખ આપી છે બીજાના સુખમાં આપનું સુખ પ્રમુખ સ્વામી મહારાજના આ સૂત્રને અનેક હરિભક્તોએ ચરિતાર્થ કર્યું છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલ પર રોજ સવારે સાંભળો પ્રમુખ સ્વામીના આશીર્વાદથી હરિભક્તો અને સાધુ સંતના જીવનમાં શું પરિવર્તન આવ્યું સમગ્ર બીએપીએસ બાળપ્રવૃત્તિના મુખ્ય કાર્યકરની દીકરીને શતાબ્દી મહોત્સવમાં સેવા ન મળી પછી જે થયું એ જોવા જેવું છે ચાલો જાણીએ પ્રસંગ પારસભાઈ પરમાર અમદાવાદ બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયમાં મુખ્ય કાર્યકર તરીકે ઘણા વર્ષોથી સેવા કરે છે બાળનગરીના આયોજનમાં તેઓ શરૂઆતથી જોડાયેલા છે બાળનગરીના દરેક વિભાગની નાનામાં નાની વ્યવસ્થાઓ કરવાની થાય પરંતુ તેઓ શાંતિથી થાક્યા વગર હસતા મુખે પોતાની જવાબદારી નિભાવે ક્યારેક કોઈ તેમના પર ગુસ્સે થઈ જાય તો પણ હંમેશા નિર્માનીપણે હસતા રહીને સેવા કરતા રહે ઘણી વખત અત્યંત આંટીગુટીવાળા પ્રશ્નો આવે તેમાં પણ એકદમ હળવાફૂલ રહીને પારસભાઈ તેનું નિરાકરણ લાવે અને કાર્યકરોના મન પણ સાચવી લે કોઈએ તેઓને પૂછ્યું કે તમે આટલી મોટી જવાબદારી નિભાવો છો આટલા મોટા નિર્ણયો લો છો તો પણ હંમેશા હળવાફૂલ કઈ રીતે રહી શકો છો ત્યારે તેમણે કહ્યું આપણે કયા કરીએ છીએ ભગવાનના માથે નાખ્યું છે એ જ બધું કરે છે પ્રવૃત્તિમાં તેઓ મુખ્ય કાર્યકર છે છતાં પણ એમની દીકરીને જ શતાબ્દીની સેવામાં મોકો ન મળ્યો તો પણ તેમણે ક્યારેય તેમની દીકરી માટે કોઈને ભલામણ કરી નથી તેમણે કહ્યું કે પહેલા આપણે જ નિયમો પાળવા જોઈએ અને સમજણ રાખીને સેવા કરવી જોઈએ નાના કાર્યકરોથી સેવા કરતા ક્યારેક ભૂલ થઈ જાય તો પણ તેઓ પોતાના માથે લઈ લે એટલે કોઈ પણ કાર્યકર સેવા કરવામાં ક્યારેય પાછો ન પડે એનું પણ તેઓ સંપૂર્ણ ધ્યાન રાખે પારસભાઈ નાનામાં નાની સેવા પણ ખૂબ સરળતાથી કરે છે બાળનગરીમાં જ્યારે બાળકોની સ્વાગત સભા રાખી હતી ત્યારે બાળકોને રિબીન આપવામાં આવી હતી સભા પૂરી થઈ ગયા બાદ રિબીન બધી નીચે પડી હતી તે વખતે પારસભાઈ રિબીન વીનવા લાગી ગયા આમ નાના મોટા બધાને સાથે રાખી નમ્રતાથી મહિમાથી કોઈ જ અપેક્ષા રાખ્યા વગર પોતાનું માનીને બધી જ સેવા તેઓ કરી રહ્યા છે દોસ્તો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને જરૂરથી લાઈક અને શેર કરજો અને જો તમે પારસભાઈની જગ્યાએ હોવ તો તમે શું કરો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ અવનવા વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે નોટિફિકેશન બેલને પ્રેસ કરી દેજો સૌનો આભાર અને જય સ્વામિનારાયણ